tunepocket.com. ચાલો છોકરાઓ આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજીને આવ્યા હતા ટેવનું નામકરણ. આજે આપણે સમજવાના છે બધાના બંધારણ, કે ભાઈ બધા જ શું બંધારણ ધરાવી શકે. તો આજે આપણે સમજીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોના બંધારણ સમજીએ. સમજો, ચાલો આપણે ત્રણ ભાગ પાડી દઈશું. સમજવાનું ઇઝી પડશે માટે હું ત્રણ ભાગ પાડી દઉં છું. આપણે એક ભાગમાં વાત કરીએ છીએ આલ્કોહોલ વિશે વાત કરીશું, અહીંયા આપણે વાત કરીશું ઇથર માટે, અને અહીંયા વાત કરીશું આપણે ફિનોલ માટે. ચાલો સમજવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલા એને દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતના દર્શાવાશે. તો આલ્કોહોલની વાત કરીએ, આલ્કોહોલને દર્શાવવામાં આવે છે આર ઓ એચ, ફિનોલને દર્શાવવામાં આવે છે એ આર ઓ એચ, ઇથરને દર્શાવીશું આર ઓ આર થી દર્શાવીએ. નિરી છે. હવે જેટલા પણ સંયોજનો છે એ બધા જ સંયોજનોની અંદર જે ઓક્સિજન છે એ ઓક્સિજન શું કરે છે ભાઈ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. શું કરે છે બધામાં? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે. તો આપણે એક કામ કરીએ, આરની જગ્યાએ શું લઈ લઈએ? અહીંયા મિથાઈલ સમૂહ લઈ લઈએ. તો સમજો સ્ટ્રક્ચર શું બનશે, સી એચ એચ મિથાઈલ સમૂહ સી એચ થ્રી. ક્લિયર છે? અહીંયા લઈ લઉં છું ઓ, અહીંયા લઈ લઉં છું એચ. અહીંયા એઝ ઇટ ઇઝ જેમ છે તેમ મેં શું કરેલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને દર્શાવેલા છે. એઆરઓએચ ની વાત કરીએ તો એઆરઓએચ માં શું થશે? બેન્ઝીન ચક્ર આવશે. બેન્ઝીન ચક્ર આવશે, ઓ આવશે, હું એચ મૂકી દઉં છું. સેમ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આ રીતે મેં મૂકી દીધા છે. ઇથરની વાત કરીએ, ઇથરમાં સમજીએ તો આર તરીકે મેં મિથાઈલ સમૂહ લીધેલા છે, માટે સી એચ 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 ઉલેશું, સી ધ્યાન આપજો એચ એચ એચ. ચાલો આ રીતના મેં ઇથર લઈ લીધો. રેડી છે? આ રીતના મેં ઇથર લઈ લીધો છે. તો આ રીતના શું હોય છે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના બંધારણો હોય છે. હવે ત્રણે ત્રણનું આપણે કમ્પેરિઝન કરતા જશું અને સમજતા જશું કે એ લોકોના બંધારણ શું આવી શકે, બન લંબાઈ શું આવી શકે. તો સૌથી પહેલા આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલની અંદર જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ હાઇડ્રોક્સિલ સમૂહ અને આલ્કાઇલ સમૂહના કાર્બન વચ્ચેની જો વાત કરીએ તો સી અને ઓ વચ્ચે કયો બંધ હોય છે? સિગ્મા બંધ હોય છે. સી અને ઓ મીન્સ કે આલ્કાઇલ સમૂહનો કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ હોય છે? સિગ્મા બંધ હોય છે, કારણ કે સિંગલ બંધ છે એટલે કે સિગ્મા બંધ. સેમ વસ્તુ આપણે ફિનોલમાં વાત કરીએ તો ફિનોલમાં એરાઇલ સમૂહનો જે કાર્બન છે અને ઓક્સિજન વચ્ચે આમાં પણ કયો બંધ હોય છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ હોય છે ભાઈ? સિગ્મા બંધ હાજર છે. સેમ કાર્બન અને ઓક્સિજન અથવા કાર્બન અને ઓક્સિજન બંનેમાં તમે ઇથરમાં પણ ચેક કરશો તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ આવેલો હોય છે? સિગ્મા બંધ આવેલો હોય છે. આટલું બધું થયું. ચાલો હવે આગળ સમજો. હવે સિગ્મા બંધ તો આવેલો હોય છે તો સિગ્મા બંધમાં શું થાય? તો સિગ્મા બંધ ક્યારે આવશે? તો આ જે કાર્બન છે કાર્બનનું સંકરણ કયું હોય છે? એસપી થ્રી હોય છે. અને સાથે સાથે જે ઓક્સિજન છે એ પણ સિંગલ સિંગલ બંધ ધરાવે છે, માટે એનું સંકરણ બી કયું હોય છે? એસપી થ્રી. ક્લિયર? તો ભાઈ આમાં જોઈએ, આમાં જે એરાઇલ સમૂહ છે એનો જે કાર્બન છે એના કાર્બનનું સંકરણ કયું હોય છે ભાઈ? અહીંયા હોય છે એસપી ટુ હોય છે. અને જે ઓક્સિજન છે ઓક્સિજનનું 100% શું હશે સંકરણ? એસપી થ્રી હોય છે.
અહીંયા કાર્બન અને કાર્બન બંને સેમ છે, બંને સિંગલ બંધથી જોડાયેલા છે, માટે કાર્બન નું બી એસપી થ્રી હોય છે, સાથે સાથે ઓક્સિજન નું બી કયું હોય છે? એસપી થ્રી હોય છે. ક્લિયર છે? હવે જોજો, હવે થશે શું ભાઈ? આમાં એસપી થ્રી, એસપી થ્રી મીન્સ કે કાર્બન પરમાણુની એસપી થ્રી સંકૃત, ટોટલ ચાર કક્ષકો છે, ચાર કક્ષકોમાંની કોઈ એક કક્ષક ઓક્સિજનની એસપી થ્રી સંકૃત કક્ષક સાથે, કોઈ પણ આની મીન્સ કે આની ચાર છે, આની બી ચાર છે, તો બંનેની એક એક સંકૃત કક્ષક એકબીજા સાથે શું કરશે? સંમિશ્રણ પામશે અને શું કરશે? સિગ્મા બંધ બનાવશે. અહીં કાર્બનની જે ત્રણ સંકૃત કક્ષકો છે, ત્રણ સંકૃત કક્ષકોમાંની એક કક્ષક એસપી થ્રીની એટલે કે ઓક્સિજનની ચાર સંકૃત કક્ષકોમાંની એક કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામીને શું કરશે? સિગ્મા બંધ બનાવે છે. અહીંયા કાર્બન પરમાણુની એક, ટોટલ ચાર માંથી એક સંકૃત કક્ષક, ઓક્સિજનની ચાર માંથી એક સંકૃત કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામીને કયો બંધ રચે છે? સિગ્મા બંધ રચે છે. ક્લિયર થાય છે? આ રીતે શું રચાય છે? સિગ્મા બંધ રચાય છે. હવે જોજો ભાઈ, સંકરણ છે એસપી થ્રી, બંને એસપી થ્રી છે, એનો મતલબ થાય કે આકાર, જ્યારે બી સંકરણ એસપી થ્રી થાય ત્યારે મોટે ભાગે આપણે આકાર શું યાદ રાખીએ છીએ? સમ ચતુષ ફલકીય આકારે ગોઠવાયેલું હોય છે. તો સમચતુષ ફલકીય આકારે ગોઠવાયેલું હોય તો ઓન પેપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ જો વાત કરીએ તો ભાઈ આલ્કોહોલનો બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટનો હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 109 ડિગ્રી અને 28 મિનિટનો હોવો જોઈએ. કેમ? કારણ કે આકાર કયો છે? સમચતુષ ફલકીય છે. પણ તેની જગ્યાએ આલ્કોહોલમાં કેટલો જોવા મળશે? મીન્સ કે આ જે બંધ કોણ છે એ બંધ કોણ કેટલો જોવા મળશે? તો આ જોવા મળે છે 108 ડિગ્રી પોઈન્ટ 9 મિનિટ. કેટલો જોવા મળે છે ભાઈ? 108.9 ડિગ્રી જેવો જોવા મળે છે. તો એનો મતલબ એમ થયો કે શા માટે બંધ કોણ ઘટી ગયો? પહેલો ક્વેશ્ચન આવે કે ભાઈ સંકરણ સમચતુષ ફલક, સોરી સંકરણ એસપી થ્રી છે તો આકાર સમચતુષ ફલકીય હોવો જોઈએ. જો આકાર સમચતુષ ફલકીય હોય તો બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ, પણ તેની જગ્યાએ છે 108.9 ડિગ્રી. તો રીઝન શું છે? તો સિજવિક અને પોવેલના સિદ્ધાંત અનુસાર, આપણે ભણીને આવ્યા છે 11 સાયન્સમાં, સિજવિક અને પોવેલના સિદ્ધાંત અનુસાર ઓક્સિજન પર રહેલા જે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમની વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ થાય છે. યાદ કરાવો તમને કે બોન્ડ પેર વચ્ચે સૌથી વધુ માત્રામાં અપાકર્ષણ થાય, પછી સૌથી ઓછી માત્રામાં અપાકર્ષણ થાય, લોન પેર વચ્ચે એના કરતા વધુ અપાકર્ષણ થાય, થોડીક મારી મિસ્ટેક થાય છે, સૌથી ઓછું બોન્ડ પેર પછી લોન પેર અને સૌથી વધારે થશે લોન પેર. ક્લિયર છે? તો ગુજરાતીમાં જો વાત કરો, બંધકારક વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ થાય, બંધકારક અબંધકારક વચ્ચે એના કરતા વધુ અપાકર્ષણ થાય, અને બે અબંધકારક, લોન્ગ પેર મીન્સ કે અબંધકારક, તો અબંધકારક વચ્ચે સૌથી વધુ પ્રમાણમાં અપાકર્ષણ થાય છે. આવું આપણે ભણીને આવ્યા છે. તો અહીં ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે તેમની વચ્ચે અપાકર્ષણ થશે, જેને લીધે આ બંધ કોણ ઘટીને થઈ જાય છે 108.9 ડિગ્રી. ક્લિયર થાય છે? હવે આની વાત કરીએ. હા, એક બીજી વસ્તુ કે આની બંધ લંબાઈની બી વાત કરીએ, તો આની જે બંધ લંબાઈ હોય છે, મીન્સ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ હોય છે 142 PM, 142 PM જેટલી એની બંધ લંબાઈ હોય છે. વાત કરીએ ફિનોલમાં શું થશે. તો ફિનોલમાં જોજો, સૌથી પહેલા આપણે વાત કરીએ એના બંધ કોણની અંદર. તો ભાઈ આલ્કોહોલ અને ફિનોલમાં ડિફરન્સેશન શું છે? તો આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય છે એનું સંકરણ છે એસપી થ્રી, જ્યારે ફિનોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય છે તેનું સંકરણ હોય છે એસપી ટુ. તો સંકરણ એસપી ટુ હોવાને લીધે જે બંધ લંબાઈ જોવા મળતી હોય છે તે કેવી હોય છે? ટૂંકી હોય છે. બંધ લંબાઈ કેવી જોવા મળે? ટૂંકી. તો એના બે રીઝન છે. પહેલું રીઝન વાત કરું, પહેલું રીઝન એવું છે કે ઓક્સિજન પરના જે
अबंड कारक इलेक्ट्रॉन युग्म छे ते वलय साथे संयुग्मन करे छे। શું કરે છે સંયુગ્મન? સંયુગ્મન મતલબ શું થાય કે આ જે ડ્રીબન છે શું કરશે, અહીંયા ડ્રીબનમાં મીન્સ કે ડબલ બનમાં ફેરવાઈ જશે અને આ શું કરશે રેઝોનન્સ કરશે એટલે કે સ્થાયીત્વતા વધશે। હવે સંયુગ્મન કરવાને લીધે થશે શું? તો સંયુગ્મનને લીધે એક મિનિટ તો સંયુગ્મનને લીધે કાર્બન ઓક્સિજન વચ્ચે આંશિક ડ્રીબન પ્રેરિત થાય છે। શું થાય છે? આંશિક ડ્રીબન પ્રેરિત થાય છે અને આપણે ખબર છે કે સિંગલ બન કરતા દ્રીબન કેવો હોય છે? ટૂંકો હોય છે। તો એક રીઝન છે કે બન લંબાઈ ટૂંકી હોય। બીજું રીઝન સમજીએ ભાઈ, આલ્કોહોલમાં સંકર હોય છે SP3, જ્યારે ફિનોલમાં સંકર હોય છે SP2। હવે આ બંનેમાં જો એસની લાક્ષણિકતા જોઈએ, શું જોઈએ? લાક્ષણિકતા, તો આમાં એસ કક્ષકની લાક્ષણિકતા હોય છે 25%। આપણે સોરી પોટે 100/4 તો કરીશું તો એક એસ કક્ષકની લાક્ષણિકતા કેટલી મળશે તમને? 25% મળશે। જ્યારે આમાં 100/3 કરીશું એટલે એપ્રોક્સિમેટલી આપણે જાણી લઈએ કે 33.3% જેટલી એસની લાક્ષણિકતા હોય છે, 33.3% હોય છે। તો આ રીઝનને લીધે અહી લાક્ષણિકતા વધુ છે, માટે વિદ્યુત ઋણતા વધુ જોવા મળે। તો વિદ્યુત ઋણતા વધુ જોવા મળે માટે પણ બંધ લંબાઈ કેવી બની જાય છે? ટૂંકી બની જાય છે। ક્લિયર થાય છે? માટે જે ફિનોલની વાત કરી તો ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ તમને આમાં 142 જોવા મળે છે, જ્યારે આમાં જોવા મળશે 136 PM જોવા મળે છે। કેટલી જોવા મળશે? 136। ક્લિયર છે? ચાલો, તો આ જ રીઝનને લીધે આનો જે બંધ કોણ હોય છે કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો આ જે બંધ કોણ છે એ બંધ કોણ તમને જોવા મળે છે 109 ડિગ્રી। મીન્સ ઘટેડો છે પણ એટલો બધો ઘટતો નથી, કારણ કે આમાં ઓન પેપર 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ, પણ અહીંયા કેટલો રહેશે? 109, એટલે ઘટ્યો 28 મિનિટ જેવો ઘટ્યો। એ શાને લીધે ઘટ્યો? કારણ કે અબંધકારક વચ્ચે અપાકર્ષક થશે। તમે કહેશો સર આમાં બી થાય છે તો આમાં 108 થયો તો કેમ આમાં 109 રહ્યો? એનું રીઝન છે કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરે છે? સંયુગ્મનમાં વપરાઈ જાય છે, માટે અહીંયા ખાલી એક જ શું રહેશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન આ બંધકારક વચ્ચે શું કરશે? ઓછું અપાકર્ષણ કરે છે। તો આ રીઝનને લીધે આમાં ઘટાડો તો થાય છે, આલ્કોહોલ જેટલો આમાં ઘટાડો થતો નથી। ખબર પડે છે ફિનોલનું બંધારણ? ચાલો હવે વાત કરીએ ઈથર પર જઈએ, ઈથરમાં શું થશે? તો ઈથરની વાત કરીએ તો ઈથરમાં જે ઓક્સિજન છે, ઓક્સિજનની આજુબાજુ વાત કરું છું, ઓક્સિજન તો ઓક્સિજનની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન યુગ્મો છે। કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો છે? 4। કયા કયા? એક, જો શબ્દ બોલું છું યુગ્મો, તો 1, 2, 3, 4 ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મો છે। આ 4 માંથી શું થશે? 2 કેવા છે? બંધકારક, મીન્સ કે આ બંધ અને આ બંધ બંધમાં એના ઇલેક્ટ્રોન યુગ્મો બંધમાં ભાગ લે છે, માટે એ બંધકારક કહેવાશે। બીજા 2 કેવા છે? અબંધકારક। બીજા 2 અબંધકારક એટલે ઓક્સિજન પર આ 2 છે તે કેવા હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે। ચાલો હવે સમજો કે ઈથરની વાત કરો તો ઈથરમાં આ જે બંધ કોણ હોય છે એ બંધ કોણ હોય છે 111.7 ડિગ્રી। કેટલો હોય છે? 111.7। તો મતલબ એવો થાય કે સર ઓક્સિજન પણ બી ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, પણ 2 અબંધકારક બી છે, તેમની વચ્ચેનો બંધકોણ 111, મીન્સ કે આ તો સમચતુષ્ફલકીય 109 કરતા બી વધી ગયો। તો એનું રીઝન શું? તો રીઝન એવું છે કે ઓક્સિજનની સાથે જોડાયેલા જે આલ્કાઇલ સમૂહ છે એ અવરોધક અસર ઉત્પન્ન કરે છે, બલ્કી સમૂહ કહેવાશે એને, એને શું કહેવાશે? બલ્કી સમૂહ, એટલે કે આર કેવો કહેવાય છે? અવરોધક સમૂહ કહેવાશે। આર શું કહેવાશે? અવરોધક સમૂહ કહેવાશે। હવે આર જેટલો મોટો હોય
એટલું જ એમાં અપાકર્ષણ વધુ થાય. આ અપાકર્ષણ કોની વચ્ચે થાય છે? આર અને આરની વચ્ચે. આ જે અપાકર્ષણ થાય છે એ આ બે સમૂહ વચ્ચે થાય છે. આ બે સમૂહ વચ્ચે જો અપાકર્ષણ થાય તો સીધી સિમ્પલ વસ્તુ છે કે આ જે બંધકોણ છે બંધકોણ કેવો બનશે? મોટો બનશે. ક્લિયર થાય છે? અને એની જો બંધ લંબાઈની જો વાત કરું તો બંધ લંબાઈ નિયર ઇક્વલ ટુ હોય છે 141 PM, કે જે તમને આલ્કોહોલમાં જોવા મળતી બંધ લંબાઈને કેવી હોય છે? સિમિલર જેવી હોય છે. તો મોટે ભાગે આલ્કોહોલ અને ઇથરમાં બંધ લંબાઈ ઇક્વલ જેવી હોય છે, સેમ જેવી હોય છે. પણ બંધકોણની જો વાત કરીએ તો બંધકોણમાં ડિફરન્સેશન હોય છે. આઈડિયા આવે છે? તો આ છે એનું બંધારણ. ક્લિયર થયો છે પહેલો પોઈન્ટ? આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનનું બંધારણ. ચાલો હવે આપણે મજાનો પોઈન્ટ ચાલુ કરીએ. હવે આપણે જવાના ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર. હવે આપણે સમજવાના એની બનાવટ. ચાલો મજાની વાત કરીએ આપણે. હવે આપણે સમજીએ બનાવટ. ને આ બનાવટમાં આપણે શરૂઆત કરીશું સૌથી પહેલા આલ્કોહોલ. આપણે શું કરીશું? આલ્કોહોલની બનાવટ સમજીશું. ચાલો, તો બરાબર યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એવું સમજી રાખો IMP, કારણ કે ઘણા બધા MCQ બી નીકળી શકે આમાંથી. તો સમજવાનો પ્રયત્ન કરજો કે આલ્કોહોલ સંયોજનોની બનાવટની પ્રક્રિયા કઈ કઈ છે. જેમ કે આપણે આલ્કાઇલ હેલાઇડની સમજીને આવ્યા, એરાઇલ હેલાઇડની બનાવટ સમજીને આવ્યા, સેમ એ જ પ્રમાણે તમારે આલ્કોહોલની બી યાદ રાખવાની છે. ચાલો, તો સૌથી પહેલી વાત કરીએ આલ્કોહોલની. સૌથી પહેલી બનાવટ જોઈએ તો પહેલી બનાવટ આવે છે આલ્કિન સંયોજનો માંથી. સૌથી પહેલી બનાવટ શું છે? આલ્કિન સંયોજનો માંથી. આલ્કિનો મતલબ શું થાય? ભાઈ દ્વિબંધ. તમારા સંયોજન જે હાઇડ્રોકાર્બન છે એમાં કોઈ પણ બે કાર્બન વચ્ચે શું હોવું જોઈએ? દ્વિબંધ ધરાવતો હોય તો આપણે એને શું કહીશું? આલ્કિન. રેડી? તો આલ્કિન સંયોજનોમાંથી બનાવટ માટે આપણે એની બે પ્રોસેસ જોવાના છે. એમાં પણ પાછી બે આવશે આલ્કિનમાંથી પણ. જે પહેલી પ્રોસેસ છે એનું નામ છે એસિડ ઉદ્દીપકીય. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. મીન્સ કે આપણે શું કરીશું? જલીયકરણ એટલે કે પાણી એડ કરીશું. એસિડ ઉદ્દીપકીય એટલે કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં કોઈ પણ એસિડ ઉદ્દીપક, એસિડ તરીકે કોઈ બી હોઈ શકે. H2SO4 લઈ લો, ફોસ્ફોરિક એસિડ લઈ લો, HCl લઈ લો, કોઈ બી એસિડ લઈ લો, તો એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં આપણે પાણી એડ કરીશું આલ્કિનમાં. તો આપને શું મળી જશે? આલ્કોહોલ મળી જશે. યાદ રાખજો, આલ્કોહોલ. આલ્કોહોલનો મતલબ શું થાય? OH સમૂહ. તો પાણી શું છે? એક સારામાં સારો OH સમૂહ આપનારો છે. H+OH-. તો એ ઇઝીલી એ શું કરી શકશે? OH માઇનસ આપી શકે છે. માટે પાણીના ઉમેરા દ્વારા બનાવી શકાય. બીજી પ્રોસેસ કઈ છે? ચાલો, બીજી પ્રોસેસનું નામ છે હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન દ્વારા. શું છે? હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન દ્વારા. તો આપણે સૌથી પહેલા આ બેને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બે શું કહેવા માંગે છે, કેવી રીતના બનાવાશે. રેડી છે? તો પહેલી બનાવટ જોઈએ છે આપણે આલ્કોહોલની. આલ્કોહોલની જે પહેલી બનાવટ છે એ છે આલ્કિન સંયોજનોમાંથી. આલ્કિન સંયોજનોની વાત કરું તો આપણે બે રીત જોવાના છે. એક છે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા બનાવી શકાય આલ્કિનમાંથી, અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા પણ આલ્કિન બનાવી શકાય. બંને પ્રોસેસ એકબીજાની વિરુદ્ધ છે. ક્લિયર છે? ચાલો, તો શા માટે વિરુદ્ધ છે, કેવી રીતે વિરુદ્ધ છે એને હવે આપણે સમજીએ. તો સૌથી પહેલી પ્રોસેસ ચાલુ કરીએ એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. ચાલો સમજો. તો સૌથી પહેલા હું રાઇટિંગ લખું, એ રાઇટિંગને દિમાગમાં ફિટ કરો. ચાલો, પહેલા પહેલા શામાંથી બનાવવાના છે? આલ્કિનમાંથી બનાવવાના છે. તો અહીંયા શરૂઆત એવી રીતના કરવાની કે આલ્કિન સંયોજન, અથવા આલ્કિન સંયોજનોની એસિડ ઉદ્દીપકીય એટલે કે
एसिड उड्डी पकनी हाजरी मां के अल्किन संयोजनों ने एसिड उड्डी पकनी हाजरी मां पानी साथ है प्रक्रिया करी अल्कोहल बनावाई छे। शू बनावाई छे? अल्कोहल बनावाई छे। याद रही गयू के अल्किन संयोजनों ने एसिड उड्डीपकनी हाजरी में जलीयकरण એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરી આલ્કોહોલ બનાવાય છે। હવે આલ્કીનની વાત કરીએ તો બે પ્રકારના આલ્કીન આવે, એક આવે અસમમિતીય આલ્કીન, એક આવે સમમિતીય આલ્કીન। તો બે પોઈન્ટ લખું છું, સોરી પર પહેલા સમમિતીય લખીએ। સમમિતીય આલ્કીનમાં લખવાનું નથી આ તમારે। સમમિતીય આલ્કીનના કિસ્સામાં ભાઈ કોઈ નિયમ કામ નથી કરતો, મીન્સ કે જે સી ડબલ બન સી હોય તેમાં કોઈ પણ એક કાર્બન પર શું કરો, OH લગાડી દો, કોઈ એક કાર્બન પર OH લગાડી દો અને બીજા કાર્બન ઉપર H લગાવી દો, થઈ જશે આલ્કોહોલ। સાની વાત છે? સમમિતીય આલ્કીન। પણ જ્યારે વાત ચાલતી હોય અસમમિતીય આલ્કીનની, વાત સાની ચાલતી હોય અસમમિતીય આલ્કીનની વાત કરતા હોય, અસમમિતીય પહેલા કોને કહેવાય ને સમમિતીય કોને કહેવાય એને સમજો। તમારા ડ્રીબન જે છે ટોજને આલ્કીન કહેશું, તો ડ્રીબનની બંને તરફ, બંને તરફ એટલે કે જમણી બાજુ ડાબી બાજુ બંને તરફ જો કાર્બનની સંખ્યા સેમ હોય, કાર્બનની સંખ્યા સરખી હોય તો એને કહેશું આપણે સમમિતીય આલ્કીન। જેમ કે આ લઈ લો, અહીંયા લઈ લઉં CH2 અને લઈ લઉં CH2, બંને બાજુ કાર્બન એક એક છે એટલે સમમિતીય। માન લો કે CH3 CH1 CH1 CH3, આ બાજુ બી બે કાર્બન, આ બાજુ બી બે કાર્બન, તો એ શું કહેવાશે? સમમિતીય આલ્કીન કહેવાશે। તો આવા સમમિતીય આલ્કીનની અંદર તમે H, સોરી ફોર ધેટ, સિંગલ બનાવશે। તો આવા સમમિતીય આલ્કીનમાં તમે H આ બેમાંથી કોઈ એક પર લગાડો, OH બેમાંથી કોઈ એક પર લગાડો, કંઈ ફરક પડવાનો નથી। પણ વાત કરીએ હવે અસમમિતીય, તો આના કરતાં ઉલટું કે તમારા દ્વિબંધની બંને તરફ જો કાર્બનની સંખ્યા અલગ અલગ હોય, આ બાજુ એક છે આ બાજુ બે કાર્બન છે, તો આવા આલ્કીનને શું કહેવાશે? અસમમિતીય આલ્કીન કહેવાશે। હવે આવા અસમમિતીય આલ્કીનમાં જ્યારે આપણે પાણીનો અણુ ઉમેરીએ છીએ ત્યારે યાદ રાખવાનું છે તમારે, શું યાદ રાખવાનું છે? કયો વૈજ્ઞાનિક છે? માર્કોની કોફનો નિયમ તમારે શું કરવાનો છે? યાદ રાખવાનો છે, જે મેં તમને આગળના ચેપ્ટરમાં બી સમજાવેલું છે, ક્લિયર છે? તો માર્કોની કોફનો નિયમ શું છે જ્યારે આવશે ત્યારે તમને પાછો સમજાવવા, તો આટલી વસ્તુ તમે યાદ રાખો પહેલા, ક્લિયર થઈ ગઈ? ચાલો હવે આગળ સમજીએ, તો કેવી રીતે રિએક્શન થાય છે સમજો। હું સૌથી પહેલા લઈ લઉં છું, સૌથી પહેલા લઈ લઉં છું સમમિતીય આલ્કીન, તો CH2 CH2, ક્લિયર છે? સમમિતીય આલ્કીન એટલે શું છે? મેં ઇથિન લીધો, ચાલો ઇથિન શું કરીશું? પાણી ઉમેરણ કરવાનું છે કોની હાજરીમાં? ભાઈ એસિડ ઉદ્દીપકની હાજરીમાં। યાદ રાખજો આ પ્રોસેસ રિવર્સિબલ હોય છે, પ્રોસેસ કેવી હોય છે? રિવર્સિબલ। તો થશે શું? CH2 સિંગલ બન CH2 મીન્સ કે બે બન ડબલ બન જે બ્રેક થઈ જશે, બ્રેક થશે તો કોઈ એક પર H લગાડી દેવ, કોઈ એક પર OH લગાડી દેવ, અથવા આના પર OH લગાડો આના પર H લગાડો, કંઈ ફરક નહીં પડશે, બનશે શું તમારો? ઇથેનોલ। જો આપણે દર્શાવી જોઈએ CH2 CH2, માન લો કે અહીંયા હું H જોડું, અહીંયા હું H જોડું, તો બી આ શું બનશે? ઇથેનોલ બનશે। મીન્સ કે સમમિતીય આલ્કીનના કિસ્સામાં આ જે નિયમ છે, મીન્સ કે પાણીનું જે ઉમેરણ છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તે એક જ નીપજ આપે છે। શું કરશે? એક જ નીપજ આપે છે। આટલું ડન થયું? ચાલો હવે તમે ગમે તે એક્ઝામ્પલ લઈ શકો ભાઈ, જે ધારે તે લઈ શકો। ચાલો હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ, માન લો કે હજુ એક લેવ CH3 CH
सी एच सिंगल वन सी एच थ्री आज एक्जाम्पल है नाम थे ब्यूट टू इन क्लियर है ब्यूट टू इन सेम आ प्रोसेस योगशील कहवाशे शू कहवाशे योगशील भाई एसिड उद्दीपक होवो जोईए कोईपण जातनो एसिड आपी सके तमने कोईपण जातनो चलो थशे शू तो डबल बन छे ब्रेक करी नाखो तोड़ी नाखो योगशील प्रोसेस थशे एक कार्बन पर एच बीजा पर ओएच जोड़ी देव तो सी एच थ्री सी एच सिंगल बन सी एच थ्री जे करो एटे करो मान लो कि अहीं ओएच जोड़ो अहीं हूँ एच जोड़ी देव तो नाम शू थशे भाई ओएच ने ओछो नंबर मळवो जोईए वन टू थ्री फोर आपणे अगर जोईने आव्या पण नाम थाय ब्यूटेन टू ऑल शू नाम थशे ब्यूटेन टू ऑल तमे अहीं एच जोड़शो अहीं ओएच जोड़ो तो भी ब्यूटेन टू ऑल कारण नंबरिंग आ बाजुथी आपवो पड़शे आइडिया आवे छे तो सममितीય आल्किनमां एक જ નિપજ મળે છે પણ જ્યારે હું વાત કરતો હોઉં જ્યારે વાત કરતો હું અસમમિતીય આલ્કિન CH3 CH ડબલ બન CH2 આસાની વાત ચાલે છે અસમમિતીય આલ્કિનની હવે અસમમિતીય આલ્કિનના કિસ્સામાં શું થશે तो असमित आल्किन किस्सा में सेम वस्तु आप शू कर पानी मॉलिक्यूल एड कर चलो सेम वस्तु आटो बढ़ सेम ज रहेवा कोई फरक नहीं पड़ से हम थानु शू जो एक एच अहीं जोड़ी जो एक ओएच अहीं जोड़िए अथवा ओएच अहीं जोड़िए अहीं एच जोड़ प्रयत्न करिए बे निपज बनाए समझो अने शू थशे जोईए तो सी एच थ्री सी एच सिंगल वन सी एच टू सेम बीजी प्रोडक्ट आप बनावा प्रयत्न करिए सी एच थ्री सी एच सींगल वन सी एच टू चलो हम हूँ शू करू छू मान लो कि अँ हूँ एच जोड़ू अँ ओएच जोड़ू एक बार अने ओएच जोड़ू अने एच जोड़ू जो ये बने नाम सेम रहे कि अलग अलग तो भाई ओएच जे कार्बन पर नंबर वन आपो वन टू थ्री तो नाम शू थाय प्रोपेन वन ऑल मैं खेरा शू थे प्रोपेन टू ऑल मळशे मीन्स के तमे जोशो तो बन्ने जे प्रोडक्ट मळे छे ए केवी मळे छे अलग अलग मळे छे तो सवाल एवो आवे के आ बे माथी मुख्य घटक कयो मुख्य निपज कई कोना परसेंटेज वधारे तो ए नक्की करशे मार्कोनी कोफनो नियम नक्की करशे मीन्स के आज असमितीय आल्किन में कई निपज मुख्य मरसे ए कोण डिसाइड करे छे मार्कोनी कोफनो नियम डिसाइड करे छे क्लियर छे तो फरीथी आपणे शुं करवुं पड़शे मार्कोनी कोफने याद करवो पड़शे के शुं छे मार्कोनी कोफनो नियम समझो तो इथिलिनिक ड्रीबन धरावता आल्किननी योगशील प्रक्रिया में इथिलिनिक ड्रीबन मीन्स के तमारो जे भी प्रक्रिया कसे ड्रीबन धरावतो तेमा आ जे वस्तु होय छे एने इथिलिनिक ड्रीबन कहेवाशे एनी आजूबाजू में भले जेटला कार्बन होय एनी साथे लेवा देवा नथी आ प्रोसेस क्या काम करशे ड्रीबन होय तेमा काम करे मने लखेलुं छे इथिलिनिक ड्रीबन तो इथिलिनिक ड्रीबन धरावता आल्किननी योगशील प्रक्रिया में प्रक्रियक नो अहीं प्रक्रियक तरीके कोण छे एच टू ओ छे आ एच टू ओ छे जेमां एच प्लस अने ओ एच माइनस आवशे तो प्रक्रियक नो विद्युत ऋण घटक प्रक्रियक नो विद्युत ऋण घटक एटले कोनी वात चाले छे ओ एच माइनस नी वात चाले छे तो प्रक्रियक नो विद्युत ऋण घटक एवा कार्बन पर जोड़ाशे के ज्यां हाइड्रोजन नी संख्या ओछी होय छे जे मुख्य निपज बने छे क्लियर थाय छे अहीं लखेलुं छे कि विद्युत ऋण घटक इथिलिनिक ड्रीबन धरावता कार्बन पर एवा कार्बन पर जोड़ाशे के ज्यां हाइड्रोजन नी संख्या ओछी होय तो चेक करो आ कार्बन अने आ कार्बन
बन्ने माठी कया कार्बन पर हाइड्रोजन ओछा, तो भाई आ सेंटर वालो कार्बन, तो त्यां गाड़ी विद्युत ऋण घटक એટલે કે OH, તો OH જો અહીંયા જોડાયેલો હોય સેકન્ડ પર, મીન્સ કે આ, તો આ જે નિપજ છે મુખ્ય નિપજ કહેવાય. આ નિપજ શું કહેવાશે? મુખ્ય નિપજ બનશે અને કહેવાશે માર્કોની કોપનો નિયમ દિમાગમાં ફિટ રાખવાનો છે. આગળના ચેપ્ટરમાં બી આવી ગયો, આમાં બી આવે છે. હવે આપણે સમજીએ આની ક્રિયાવિધિ. ચાલો હવે આપણે સમજીએ કેવી રીતના પ્રોસેસ થાય છે, એટલે કે કેવી રીતના ક્રિયાવિધિ કામ કરે છે. ક્લિયર છે? ચાલો સમજો, વાત કરીએ આપણે ક્રિયાવિધિ, તો એને તબક્કા આવશે. આપણે તબક્કો નંબર એક લઈ લઈએ કે શરૂઆતમાં શું થશે. તબક્કો નંબર એક, ચાલો, તો H3O પ્લસ ના, હવે આના માથા પર પ્લસ છે એટલે કહો કહેવાશે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાશે. તો H3O પ્લસ ના ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા આલ્કિનના પ્રોટોનેશનથી કાર્બો કેટાયનનું બનવું. આ પેલું સ્ટેપ છે કે H3O પ્લસના ઇલેક્ટ્રોન અનુરાગી. હવે H3O પ્લસ બનશે કેવી રીતના, તો સમજો સૌથી પહેલામાં આપણે પ્રક્રિયક તરીકે શું લઈએ છે? પાણી લઈએ છે, પ્રક્રિયક તરીકે પાણી લઈએ છે. અને કોની હાજરીમાં? એસિડ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રોસેસ થતી હોય છે. તો થવાનું શું? ભાઈ યાદ હોય તો પાણી ઉપર શું હોય છે? આ રીતના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને H પ્લસ જે ખાલી છે. તો તમારે શું કરવું યાદ રાખજો, આ જે તીરની નિશાની છે યાદ રાખજો, હંમેશા જ્યાં ઇલેક્ટ્રોન વધારે હશે, જ્યાં ઇલેક્ટ્રોન વધારે હશે ત્યાંથી જ્યાં ઇલેક્ટ્રોન ઓછા છે તે તરફ તીરની નિશાની દર્શાવવાની હોય છે. એટલે કે આ બાજુ ઇલેક્ટ્રોન છે, આ બાજુ ઇલેક્ટ્રોન નથી, મારે તીરની નિશાની આ રીતના હશે. એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એચ ને દાન કરવામાં આવે છે. કોણ દાન કરે છે? ઓ દાન કરે છે. જેને લીધે થશે શું? જેને લીધે રચાશે એડ H3O પ્લસ થઈ જશે, સોરી, ઓક્સિજન ઉપર ચાર ટપકા હોવા જોઈએ, રહેશે હવે માત્ર કેટલા? માત્ર રહેશે બે જ ટપકા, જેને લીધે બની જશે H3O પ્લસ, હાઇડ્રોનિયમ આયન બને છે. ક્લિયર થાય છે? તો H3O પ્લસ પહેલા બનાવ્યો, આ H3O પ્લસ શું કરે છે? આલ્કિનના પ્રોટોનેશન, મીન્સ કે આલ્કિન સાથે રિએક્શન કરશે. ચલો સમજીએ, તો સમજો C ડબલ બન C, મીન્સ કે આ પ્રો આલ્કિન છે. આપણો શું છે? આલ્કિન છે. હવે H3O પ્લસ ના રીતના ફેશનમાં લખીએ, H3O પ્લસ અહીંયા શું હોય છે? પ્લસ હોય છે અને સાથે સાથે ઓક્સિજન ઉપર શું હોય છે? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે થવાનું શું? આ કાર્બનની વાત કરીએ તો કાર્બન પાસે શું છે? ઇલેક્ટ્રોન ઘનતા છે, કારણ કે પાઈ બનાવેલો છે. તો થશે શું કે આમાંથી કોઈ એક કાર્બન, કોઈ બી એક લે લો, બંને સેમ છે, તો કોઈ એક કાર્બન શું કરશે? આ પાઈ ઇલેક્ટ્રોનને લઈ લેશે, એટલે કે એની સાથે જોડાઈ જશે. જોજો H ખાલી જોડાશે ને આ જે બંધ છે એ બંધ શું કરશે? ઓક્સિજન ઉપર ચાલ્યો જશે, કારણ કે આની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે. જો ઇલેક્ટ્રોન હોય તો તમારી સિચ્યુએશન શું બનશે? સમજો કે સી હવે ડ્રીબન બ્રેક થઈ જશે, કારણ કે એ જે ડ્રીબન છે તે બન એચ સાથે શું કરશે? આ રીતના બન બનાવવા માટે વપરાઈ જશે. આ જે બે બન છે એ એઝ ઇટ ઇઝ આપણે દર્શાવી દઈશું. જે બન છે એ બી મેં એઝ ઇટ ઇઝ દર્શાવી દીધો. હવે આ કાર્બન, ક્લિયર થાય છે? જેમ બન છે એ રીતના મેં દર્શાવી દીધું. તો ખરેખર કાર્બનની વેલેન્સી એની ચાર થવી જોઈએ, પણ હવે થઈ કેટલી? આ કાર્બન તો થઈ ગઈ એક બે ત્રણ ચાર, આ કાર્બનની માત્ર ત્રણ જ થઈ, માટે આની ઇલેક્ટ્રોન ઘનતા ઘટી ગઈ, માટે અહીંયા ઉત્પન્ન થશે પ્લસ. તો આને કયો કાર્બન? આને શું કહેવાશે? કાર્બો કેટાયન કહેવાશે. ક્લિયર? અને આ બંધ અહીંયા ચાલ્યું જવાનું, એટલે શું થવાનું? સમજો, તો વત્તા ઓ એચ એચ, આટલું તો હતું જ,
હવે આ બની આવી ગયું એટલે એની પાસે હજુ બીજા બે ટપકા આવી જશે તો એ બની ગયું પાણી એઝ ઇટ ઇઝ એમ છે તેમ. તો તમે થઈ ગઈ પહેલી પ્રોસેસ. પહેલી પ્રોસેસમાં થાય છે કાર્બો કેટાયનનું બનવો. કે થાય છે ચલો હવે વાત કરીએ તબક્કો બે. વાત કરીએ તબક્કો બે, તબક્કા બે માં શું થશે? તો જે કાર્બો કેટાયન જે બન્યો છે તેની લઈએ આપણે કાર્બો કેટાયન પર પાણીના અણુનો હુમલો. શું લખેલું છે? કાર્બો કેટાયન પર પાણીના અણુનો હુમલો. કે જે પાણી છે એ શું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાશે. એ આપણે આના આગળના ચેપ્ટરમાં સમજીને આવેલા છે કે પાણી શું હોય છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય છે. માટે જો સમજીએ શું થશે તો આપણી પાસે જેમ એઝ ઇટ ઇઝ જેમ છે તેમ લખી દઈએ. અહીં હું એચ જેમ છે તેમ લખું જ છું. અહીંયા કાર્બો કેટાયન છે, રેડી. હવે થવાનું શું? ઓક્સિજન એચ ટુ આ રીતના લખું છું. આની પાસે શું હોય છે? બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો ભાઈ આ પ્લસ છે, આ માઇનસ છે, સીધી સિમ્પલ વસ્તુ છે. આ માઇનસ શું કરશે? આની પર અટેક કરશે. તો એની સાથે શું જોડાઈ જશે? પાણીનો મોલેક્યુલ જોડાઈ જશે. તો જોઈએ પ્રોસેસ કેવી હોય છે. રિવર્સિબલ હોય છે. પ્રોસેસ કેવી છે? રિવર્સિબલ હોય છે. સમજો શું થશે. તો સી એચ જેમ છે તેમ સી એની બે વેલેન્સી એઝ ઇટ ઇઝ મેં દોડી દીધી આ બેને. હવે આની સાથે શું જોડાશે? ઓ જોડાશે. તો ઓ એચ એચ આ રીતના હું મૂકું છું. ઓક્સિજનના ચાર માંથી બે ટપકા વપરાઈ ગયા તો બે તો રહેવાના જ ને, હોવા જોઈએ ચાર, રહી ગયા બે. માટે આની પાસે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે શું ઉત્પન્ન થશે? પ્લસ ઉત્પન્ન થશે. ને આ કાર્બનની વેલેન્સી સેટ થઈ ગઈ. બોલો ક્લિયર થયું? તો કાર્બો કેટાયન શું? કાર્બો કેટાયન પર પાણીનો અણુ હુમલો કરશે ને આ રીતના સંયોજન બનાવી દેશે. હવે લાસ્ટ તબક્કો જોજો. તબક્કો થ્રી ની વાત કરીએ. તબક્કો થ્રી શું થશે સમજો. ચાલો હવે આની પરથી મને બનાવવો છે આલ્કોહોલ. એટલે કે આ આલ્કોહોલ ઓડી ઓ એચ બની ગયેલો છે. જો એચ પ્લસ નીકળી જાય તો આપણે આ તબક્કામાં શું કરીશું? વી પ્રોટોનીકરણ. વી પ્રોટોનીકરણ થી આલ્કોહોલ બનવો. અથવા તો લખી શકો પ્રોટોન દૂર થઈને આલ્કોહોલનું બનવું. બેમાંથી કંઈ પણ વસ્તુ લઈ શકો. પ્રોટોની વી પ્રોટોનીકરણ અથવા તો પ્રોટોન દૂર થઈને આલ્કોહોલનું બનવું. તો થશે શું? સમજો લાસ્ટ પોઈન્ટ. સી અહીં એચ છે, સી આ રીતના છે. ક્લિયર છે? આ રીતના સ્ટ્રક્ચર છે. થશે શું? માન લો કે આ જે એચ પ્લસ છે, મેં હું બોલું છું માત્ર પ્રોટોન, થશે શું? આ ખાલી એચ પ્લસ દૂર થશે. શું થશે? એચ પ્લસ દૂર થશે. તો એમને નહીં દૂર થશે, એના માટે કોણ આવી જશે? પાણી આવી જશે લેવા માટે. એને કોણ લેવા આવી જશે? પાણી લેવા માટે આવી જશે. એટલે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરશે? આ એચ ને આપી દેશે. જેથી આ જે બંધ છે એ શું કરશે? ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ જશે, જેને લીધે તમારી નિપજ બની જશે સી એચ સી. અહીંયા થઈ જશે ઓ એચ એઝ ઇટ ઇઝ જેમ છે તેમ ચાર ટપકા. માટે પ્લસ માઇનસ એવું કોઈ મૂકવાની જરૂર નથી. અને પાણી પાસે એક હાઇડ્રોજન આવી જશે માટે એ બની જશે એચ થ્રીઓ પ્લસ. કે હજુ ફર્ધર એચ પ્લસ ગુમાવી દેશે જેથી તમને જે ઉદ્દીપક છે એ જેવો છે તેવો મળી જશે. તો આ રીતના તમે જોશો તો તમને શું મળી જશે? આલ્કોહોલ મળી જતો હોય છે, જેને કહેવાય છે આ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. આઈડિયા આવે છે? ચાલો તો આ છે આપણી પહેલી સિસ્ટમ, મીન્સ કે એમાં માર્કોનીકોફનો નિયમ કામ કરે છે. તો આ તો જે બી ક્રિયાવિધિ છે એ સમમિતીય આલ્કિન માટેની છે, એ જ પ્રમાણે તમે અસમમિતીય આલ્કિન માટે બી કરી શકો. પણ તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, એવું તમને નહીં આપશે. પણ ડાયરેક્ટ એના ક્વેશ્ચન પૂછી શકાય.
તો યાદ રાખવાનું છે, સમમિતીય આલ્કીન હોય તો ગમે ત્યાં લગાડી દેવું, પણ અસમમિતીય આલ્કીન હોય તો નેગેટિવ જે OH સમૂહ છે હંમેશા વચમાં જ આવશે, લટકશે વચમાં, નાકા ઉપર આવશે નહીં, કારણ કે નાકા ઉપર હંમેશા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય, સેન્ટરમાં જ હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય છે. ક્લિયર થાય છે? ઓકે, હવે આપણે સમજીએ આલ્કીન સંયોજનોમાંથી એટલે કે હાઇડ્રોબોરેશન દ્વારા એને સમજીએ. ચલો બી લઈએ આપણે, હવે લઈએ આપણે હાઇડ્રો બોરેશન. નામ શું આપવામાં આવ્યું છે? હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન દ્વારા. તો ઓલરેડી બે ભાગ બતાવી દે છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, મીન્સ કે આ જે રિએક્શન છે બે ભાગમાં થશે. પહેલા થશે હાઇડ્રોબોરેશન થશે અને પછી થશે એનું ઓક્સિડેશન. રેડી છે? તો હાઇડ્રોબોરેશનની વાત કરીએ. હાઇડ્રોબોરેશન શું છે? હાઇડ્રોબોરેશન હાઇડ્રોજન બોરોન, તો હાઇડ્રોજન અને બોરોનનું આ સંયોજન છે જેને કહેશું આપણે બી એચ થ્રી બોરોન ટ્રાયહાઇડ્રાઇડ. આ બોરોન ટ્રાયહાઇડ્રાઇડ એકાકી અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી, એ હંમેશા શું કરશે? ડાઇમર તરીકે અસ્તિત્વ ધરાવે છે. ડાઇમર તરીકે અસ્તિત્વ ધરાવતો હોવાને લીધે આને કહેવામાં આવે છે ડાય બોરેન, જે આપણે 11 સાયન્સમાં પી વિભાગમાં ભણીને આવ્યા છે. તો બી ટુ એચ સિક્સ અથવા બી એચ થ્રી ટ્વાઇસ જેને કહેવામાં આવે છે ડાય બોરેન. તો ડાય બોરેન હાઇડ્રોબોરેશન એટલે કે ડાય બોરેન, ડાયબોરેનને આપણે આલ્કિનમાં ઉમેરીશું. તો ડાયબોરેન આલ્કિન સંયોજનો સાથે યોગશીલ પ્રક્રિયા કરીને, ડાયબોરેન આલ્કિન સંયોજનો સાથે યોગશીલ પ્રક્રિયા કરીને યાદ રાખજો નિપજ શું બનાવશે? ટ્રાય આલ્કાઇલ બોરેન. ટ્રાય આલ્કાઇલ બોરેનનો મતલબ શું થાય? આર થ્રી બી ટ્રાય આલ્કાઇલ બોરેન નિપજ બનાવે છે. આ થઈ ગયું પહેલું સ્ટેપ. આ શું થઈ ગયું? પહેલું સ્ટેપ. કારણ કે આલ્કિનમાં ડાયબોરેન ઉમેરાય છે માટે હાઇડ્રોબોરેશન નિપજ બનાવે છે. આથી આ પ્રક્રિયાને શું કહેશું આપણે? હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કહે છે, કારણ કે આલ્કિનમાં આપણે શું કરીએ છીએ? એડ કરીએ છીએ. થઈ ગયું? આ છે આપણું પહેલું સ્ટેપ. ચાલો હવે વાત કરીએ દ્વિતીય સ્ટેપ. દ્વિતીય સ્ટેપમાં શું કરવાના? ઓક્સિડેશન કરવાના. ચાલો, તો આ નિપજ, જે નિપજ એટલે કે ટ્રાય આલ્કાઇલ બોરેન, આ નિપજ બેઝની હાજરીમાં, શબ્દ બોલું છું, બેઝની હાજરીમાં યાદ રાખજો, બેઝની હાજરી બહુ જરૂરી છે. બેઝની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ, H2O2ને શું કહેશું? હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આ નિપજ બેઝની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા ઓક્સિડેશન પામી આલ્કોહોલ નિપજ આપે છે. આલ્કોહોલ નિપજ બનાવે છે, આપે છે, કંઈ બી લખી શકો તમે. તો આ રીતના બે સ્ટેપ દ્વારા તમે શું કરશો? નિપજ બનાવી શકો છો. ક્લિયર છે? હવે આમાં ટ્વિસ્ટ શું છે? ટ્વિસ્ટ શું છે એને સમજીએ. તો એને સમજવા કરતા પહેલા આપણે એક કોમન એક્ઝામ્પલ લઈ લઈએ, પછી શું મેઇન યાદ રાખવાનું છે એ બી તમને કહું. તો આ તો છે જ, આ તો યાદ રાખવાનું છે, હજુ પણ યાદ રાખવાનું છે એમાં. તો બે બીજી પ્રોસેસ છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. હાઇડ્રોબોરેશનમાં શું કરીશું? ડાયબોરેનને યાદ રાખવાનું છે. જો શબ્દ છે હાઇડ્રોબોરેશન, હાઇડ્રોજન અને બોરોનનું સંયોજન છે ડાયબોરેન,
તો ડાયબોરેનની આલ્કિન સંયોજનો સાથે યોક્સિલ, યોક્સિલ એટલે અમારે કે ડ્રીબન છે, ડ્રીબનમાં આપણે શું કરીશું, પાણીનો મોલેક્યુલ એડ કરવાના, અથવા અને અપ્રત્યક્ષ રીતે પાણીનો ઉમેરણ બી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? અપ્રત્યક્ષ રીતે પાણીના અણુનું ઉમેરણ થાય છે. કે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં અપ્રત્યક્ષ રીતે પાણીના અણુનું ઉમેરણ પણ થાય છે. ક્લિયર છે? તો પહેલા સ્ટેપમાં તમને મળશે ટ્રાય આલ્કાઇલ બોરેન. તો સમજો, માન લો કે હું લઈ લઉં છું CH3 CH1 CH2, એટલે કે લેવાનું શું છે તમારે? અસમમિતીય આલ્કીન લેવાનો છે, યાદ રાખજો. શું લેવાનું છે? અસમમિતીય આલ્કીન. કારણ કે સમમિતીય આલ્કીનમાં તો તમે ગમે તા એચ કે ઓ એચ જોડશો તો બી કંઈ ફરક નહીં પડશે, પણ આપણે આ પ્રોસેસમાં બી શું કરીશું? અસમમિતીય આલ્કીન લેશું. હવે અસમમિતીય આલ્કીનની BH3 હું ફેશનમાં જરાક દર્શાવું છું, HBH2 આ રીતના દર્શાવવાનો પ્રયત્ન કરું છું. સાથે સાથે નીચે બે, તો થઈ તો આ જ ગયું, BH3 ટ્વાઇસ થઈ ગયું. તો CH3 સિંગલ બન CH ડબલ બન CH2, મીન્સ કે મેં લીધેલું છે પ્રોપીન અને કેસો આપણે ડાયબોરેન. તો પ્રોપીનની જ્યારે ડાયબોરેન સાથે રિએક્શન કરવામાં આવે છે, મેં તમને શું કીધું, નિપજ શું બનશે? R3B, એટલે કે ટ્રાય આલ્કાઇલ બોરેન. આ આલ્કાઇલ સમૂહ કહેવાય, આ શું કહેવાશે? આલ્કાઇલ સમૂહ. તો શું બનશે, કેવી રીતના બનશે સમજો. તો હું તમને આખી ક્રિયાવિધિ એને સમજાવવા આની આખી ક્રિયાવિધિ સમજીશું કે કેવી રીતના પ્રોસેસ થાય છે. પરંતુ હાલમાં આટલી જ વસ્તુ સમજીએ કે આમાંથી જે એચ છે, જે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન બોરોન કરતાં વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. અહીંયા લખતો જાઉં છું, એકચ્યુઅલી તમારે લખવાનું નથી, આ ખાલી સમજવા માટે છે કે આ બેમાંથી, હાઇડ્રોજન અને બોરોનમાંથી જે હાઇડ્રોજન છે એ કેવો છે? વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. અને બોરોન કેવો છે? ઓછો વિદ્યુત ઋણતા ધરાવે છે. તો એનો મતલબ થાય વધુ વિદ્યુત ઋણતા, એટલે અહીંયા શું હશે? માઇનસ ડેલ્ટા ઉત્પન્ન થાય, અહીંયા શું ઉત્પન્ન થશે? પ્લસ ડેલ્ટા ઉત્પન્ન થશે. ક્લિયર છે? તો એનો મતલબ એમ થાય કે આ જે બોરોન છે એ બોરોન આ દ્રીબંધના બે કાર્બનમાંના કોઈ એવા કાર્બન સાથે જોડાશે, આ જે બોરોન છે જે ઓલરેડી બલકી છે, જે ઓલરેડી અવરોધક છે, એ બોરોન આલ્કીનમાંના એવા કાર્બન ઉપર જોડાશે. યાદ રાખજો બોલું છું અહીંયા, એવા કાર્બન ઉપર બોરોન જોડાશે કે જ્યાં અવરોધ ઓછો લાગતો હોય. હવે અહીંયા મિથાઇલ સમૂહ શું છે? અવરોધક અસર ઉત્પન્ન કરશે. બલકી સમૂહ કહેવાશે. CH3 શું કરશે? અવરોધક સમૂહ ઉત્પન્ન કરશે આ કાર્બન ઉપર. તો એનો મતલબ એમ થાય કે આ જે બોરોન છે ક્યાં જોડાશે? આ કાર્બન ઉપર જોડાશે. કારણ કે આ કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો છે, જે બલકી સમૂહ છે, જે શું કરશે? અવરોધક અસર ઉત્પન્ન કરશે, માટે બોરોનને જોડતો અહીં અટકાવશે. તો હાઇડ્રોજન શું કરશે? અહીંયા જોડાઈ જશે. તો તમારો સંયોજન બનશે CH3 CH H, ચાલો ડબલ બનની જગ્યાએ શું થઈ જશે? સિંગલ બન CH2, અહીંયા જોડાઈ જશે BH2. શું જોડાઈ જશે? BH2, મીન્સ કે ડાયબોરેનમાંથી એક જે બોરેનનો મોલેક્યુલ છે આ રીતના શું કરશે? જોડાઈ જશે. ક્લિયર થાય છે? હવે સમજો કે આ એક બોરેનનો મોલેક્યુલ તમારો જોડાયો, આ શું થઈ ગયો? એક બોરેનનો મોલેક્યુલ જોડાયો. એવી રીતના બીજા બે પ્રોપીનના મોલેક્યુલ જોડાવા આવશે. એવા બે આપણે ક્રિયાવિધિ સમજીશું, ત્યારે તમે ડિટેલમાં કહો. હમણાં હું ખાલી આ રીતના બે મોલેક્યુલ પ્રોપીનના હું જોડી દઉં છું. જો બે મોલેક્યુલ પ્રોપીનના જોડાયું તો હવે શું થશે? કે જે BH, જે હજુ એક હાઇડ્રોજન છે, કારણ કે આમાં BH3માં એક હાઇડ્રોજન અહીંયા જોડાયો, તો હવે હજુ પણ જે બીજા બે હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન શું કરશે? અહીંયા જોડાશે. પછી પાછો એક બીજો અણુ આવશે, તેમાં હજુ બાકી રહેલો એક હાઇડ્રોજન અહીંયા જોડાશે. તો આ પ્રમાણે તમે પ્રક્રિયા કરશો તો તમને લાસ્ટમાં નિપજ બનશે CH3 CH CH2 3 times B. શું બનશે? CH3 CH2 CH2 3 times B, અને કહેવાશે ટ્રાય. અહીંયા પ્રોપાઇલ સમૂહ છે, હું લખી દઉં છું ટ્રાય
प्रोपाइल बोरेन मर्से શું બનશે ટ્રાઈ પ્રોપાઇલ બોરે જો તમે પ્રોપીનની જગ્યાએ કંઈ બીજું લીધું હોટે તો અહીંયા નામ બીજું આવતે પણ અહીંયા પ્રોપીન છે માટે હું લખા ટ્રાઈ પ્રોપાઇલ બોરેન આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ થયું આલ્કાઇલ બોરેન બનશે રેડી હવે બીજા સ્ટેપમાં શું કરીશું બેઝની હાજરીમાં ઓક્સિડેશન કરાવીશું ચાલો લઈ લઈએ આપણે તો સીએચ થ્રી સીએચ સીએચ ટુ થ્રી ટાઈમ્સ સોરી ફોર ઇટ બીઆર કાં આવી ગયો ભાઈ બ્રોમિન નથી ચાલો ટ્રાય આલ્કાઇલ બોરેન તો ટ્રાય આલ્કાઇલ બોરેન શું કરીશું આપણે બેઝની હાજરીમાં શું કરાવીશું એચ ટુ ઓ ટુ વડે ઓક્સિડેશન કરાવીશું એચ ટુ ઓ ટુ વડે ઓક્સિડેશન અહીં મેં લખેલું છે કે આ જે મોલિક્યુલ છે અપ્રત્યક્ષ રીતે પાણીના અણુનું ઉમેરણ છે એટલે જોવા જઈએ તો અહીંયા ખરેખર શું થવાનું છે પાણીનો અણુ ઉમેરાવાનો છે તો આ રીતના જો થશે તો તમારી નિપજ બની જશે સી એચ થ્રી સોરી ભાઈ અહીંયા બે આવશે હે ભાઈ સી એચ થ્રી સી એચ ટુ મારી મિસ્ટેક થઈ તો અહીંયા શું આવશે સી એચ થ્રી સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ અહીંયા જોડાઈ જશે ઓ એચ એવા કેટલા મોલેક્યુલ છે મીન્સ કે ત્રણ છે એટલે અહીંયા ત્રણ મોલેક્યુલ વપરાશે તો એ ત્રણ મોલેક્યુલ માટે ત્રણ ઓ એચ કોણ આપશે એચ ટુ ઓ ટુ આપશે અને સાથે સાથે બીજું શું ઉત્પન્ન થશે બી ઓ એચ થ્રી જેને કહેશું આપણે બોરિક એસિડ એચ થ્રી બીઓ થ્રી યાદ છે સીમ ઇલેવન સાયન્સ પી વિભાગમાં ભણીને આવ્યા એચ થ્રી બીઓ થ્રી જેને કહેશું આપણે બોરિક એસિડ તો આ પ્રકારે તમને શું મળે છે આલ્કોહોલ મળે છે હવે તમે જોશો તો પ્રોપીનના મોલેક્યુલની અંદર પ્રોપીનના મોલેક્યુલમાં ઇથિલિનિક ડ્રીબન ધરાવતો એવો કાર્બન સાથે ઓએચ જોડાય છે કે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય તો એનો મતલબ એમ થાય કે આ જે નિપજ છે માર્કોનિકોફના નિયમથી વિરુદ્ધ નિપજ મળે છે માટે જ એને કહેવામાં આવે છે પ્રતિ માર્કોનિકોફના નિયમથી નિપજ બને છે યાદ થાય છે ચાલો તો જાત લખીએ તમને જે સમજાવવા માગે છે એ આ જ વસ્તુ સમજાવવા માગે છે સમજો કે ડ્રી બંધમાં બોરેનનું ઉમેરણ એવી રીતે થાય છે ડ્રીબનમાં બોરેનનું ઉમેરણ એવી રીતે થાય છે કે જેથી બોરોન પરમાણુ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ પર જોડાશે તો એવું થયું છે ભાઈ કે જે હાઇડ્રોજન જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા વધારે છે તેની પર જ શું જોડાયેલો છે બોરોન જોડાયો છે હવે જો આવું જો થાય તો શું થશે ક્લિયર છે આવું થાય તો શું થશે તો આ રીતના જો તમને આલ્કોહોલ પ્રાપ્ત થાય તો એ આલ્કોહોલ માર્કોનિકોવ ના નિયમથી વિરુદ્ધ અથવા તો વિપરીત યોગશીલ પ્રક્રિયા થઈને આલ્કોહોલ આપે છે આઈડિયા આવે છે માટે બીજી એક વસ્તુ કે આ જે રિએક્શન છે આ રિએક્શન દ્વારા તમને ઉત્તમ વધારે શું બનાવી શકો છો આલ્કોહોલ બનાવી શકાય છે મીન્સ કે જે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરતા પણ આ જે રિએક્શન છે રિએક્શન દ્વારા શું થશે આલ્કોહોલ વધારે બનાવી શકાય છે કારણ કે પેલા બધામાં શું હોય છે મોટે ભાગે રિવર્સિબલ રિએક્શન છે ઇક્વિલિબ્રિયમ મીન્સ કે સંતુલન સ્થપાયેલું હોય છે માટે નિપજનું પ્રમાણ કેવું મળી શકે ઓછું મળી શકે જ્યારે આ પ્રોસેસમાં કોઈ એવી ઇક્વિલિબ્રિયમ હોતી નથી જેથી તમને આલ્કોહોલ વધારે બનાવી શકાય તો આ રીતનું હોય છે હાઇડ્રોબોરેશન મીન્સ કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન અને ડાયબોરેન વડે જે થાય છે હાઇડ્રેશન એ બંને એકબીજાથી વિપરીત નિપજ આપે છે જેમ કે સમજો હું તરત તમને સમજાવવાનો પ્રયત્ન કરું માન લો કે મારી પાસે છે અહીંયા સી એચ થ્રી સી એચ ટુ સોરી ફોર ઇટ સી એચ ડબલ વન
સી એચ ટુ, અહીં એચ પ્લસ ની હાજરીમાં હું એચ ટુ લખું છું, ને અહીંયા બી એચ થ્રી ટ્વાઇસ ઓબ્લિક એચ ટુ ઓ ટુ ઓ એચ માઇનસ ની હાજરીમાં લખું છું. હવે ટોસ થશે શું? તો ભાઈ એચ પ્લસ એસિડ ઉદ્દીપક કે હાઇડ્રેશનમાં કોનો નિયમ કામ કરશે? માર્કોનિકોફનો નિયમ કરે. માર્કોનિકોફનો નિયમ શું? કે એચ ટુ ઓ માનો ઓ એચ માઇનસ એવા કાર્બન પર જોડાશે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય. તો આ નિપજ બનાવી દેશે સી એચ થ્રી, સી એચ સિંગલ બન સી એચ થ્રી થઈ જશે, અહીંયા બની જશે ઓ એચ. આમાં કામ કરશે પ્રતિ માર્કોનિકોફનો નિયમ, કારણ કે હાઇડ્રોબોરેશન છે. તો આમાં શું થઈ જશે? સી એચ થ્રી સી એચ, અહીંયા એચ જોડાશે, સિંગલ બન અહીંયા જોડાઈ જશે સી એચ ટુ ઓ એચ. તો આ છે માર્કોનિકોફનો નિયમ, આ છે પ્રતિ માર્કોનિકોફનો નિયમ. આઈડિયા આવે છે? બીજી એક વસ્તુ કે આપણે જે બી ટુ એચ સિક્સ એટલે કે જે ડાયબોરેન વાપરીએ છીએ, ડાયબોરેન ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય છે, જે હવાની હાજરીમાં શું થઈ જાય છે? રિએક્શન કરી નાખશે. જે છે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે માટે અને રાખવા માટે ટી એચ એફ ટેટ્રા હાઇડ્રોફ્યુરાન, નામ શું થશે? ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન અથવા તો ઇથર, તો બેમાંથી કોઈ એક સંયોજનમાં બી ટુ એચ સિક્સ નો ઉપયોગ થાય છે. તો મોટે ભાગે તમને એરા પર આ બી એચ ટી ઓબ્લિક ટી એચ એફ આપી દીધેલું હોય તો ભાઈ જરાક બહુ કન્ફ્યુઝન નહીં થઈ જતા, કારણ કે ડાયબોરેન ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, હવા વરેટી અસર પામે છે, માટે એને સેફ રાખવા માટે તેને ટેટ્રા હાઇડ્રોફ્યુરાનમાં રાખવામાં આવે છે. ટેટ્રા હાઇડ્રોફ્યુરાનમાં રાખવાથી ટેટ્રા હાઇડ્રોફ્યુરાન સાથે બી ટુ એચ સિક્સ એક કોમ્પ્લેક્સ રિએક્શન જેવું બનાવી દે છે કે આમાં ડાયબોરેન લુઇસ એસિડ બેઝ પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. લુઇસ એસિડ બેઝ પ્રક્રિયક તરીકે વર્તે છે જ્યારે ટી એચ એફમાં રાખવામાં આવે છે ત્યારે, અથવા તો તેને ઇથરમાં રાખી શકાય. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એની ક્રિયાવિધિ કે કેવી રીતના આમાં આલ્કોહોલ મળે છે. ચાલો તો શરૂઆત કરીએ આપણે ક્રિયાવિધિથી. ચાલો તો સમજીએ આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ક્રિયાવિધિ. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે ક્રિયાવિધિ કેવી રીતના થાય છે, શું છે. એમ તો તમને બુકમાં આપી નથી તો પૂછાવાના ચાન્સ બી ઓછા કે આવું બધું પૂછી શકાય, પણ તે છતાં બી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતના થશે. ચાલો સ્ટેપ નંબર વન, સ્ટેપ નંબર વન સમજતા જજો. સૌથી પહેલાં આપણે લેશું પ્રોપીન. શું લેશું? આપણે પ્રોપીન લેશું, સી એચ થ્રી સી એચ ડબલ બન સી એચ એચ. પ્રોપીન એની રિએક્શન કોની સાથે કરાવીશું? બી એચ થ્રી રિએક્શન કરાવીશું બી એચ થ્રી. પણ આજે પહેલી જે રિએક્શન હોય છે, રિએક્શન કેવી હોય છે? રિવર્સિબલ હોય છે, ક્લિયર છે. હવે આ રિએક્શનમાં શું થશે, કેવી રીતે થશે? તો મેં તમને પહેલાં જ કીધેલું છે કે અહીં આ ત્રણે ત્રણ હાઇડ્રોજન કેવા હોય છે? પ્લસ ડેલ્ટા, સોરી ફોર ડેટ, માઇનસ ડેલ્ટા મીન્સ કે હાઇડ્રોજનની વિદ્યુતઋણતા વધારે છે કમ્પેરિઝન ટુ બોરોન. માટે આ ત્રણે ત્રણ હાઇડ્રોજન કેવા હોય છે? માઇનસ ડેલ્ટા હોય છે, અહીંયા શું હોય છે? પ્લસ ડેલ્ટા હોય છે. રેડી? હવે આ ડ્રીબનમાંથી કોની સાથે જોડાય, કયા કાર્બન સાથે બોરોન જોડાય? તો એવા કાર્બન સાથે જોડાશે કે જ્યાં અવરોધક અસર ઓછી ઉત્પન્ન થતી હોય. તો ભાઈ આ બે કાર્બનમાંથી આ કાર્બન પર મિથાઇલ સમૂહ છે, મિથાઇલ સમૂહ બલ્કી સમૂહ છે, અવરોધક અસર ઉત્પન્ન કરશે, માટે આ બોરોન શું કરશે? આ કાર્બન ઉપર જોડાય. તો સૌથી પહેલાં શું બનશે? સંક્રાંતિ અવસ્થા બનશે. કેવી રીતના સંક્રાંતિ અવસ્થા બનશે સમજો. તો માન લો કે સી ડબલ બન સી, આ જે સી ડબલ બન સી કાર્બન છે હું આ રીતના લખું છું એચ એચ, અહીંયા હું લઈ લઉં છું સી એચ થ્રી, આ જે એચ છે આ રીતના હું લખું છું. હવે સમજો બી એચ થ્રી શું કરવા આવશે? એની સાથે રિએક્શન કરવા આવશે. તો અહીંયા હું બી લઈ લઉં છું બી એચ એચ, ક્લિયર છે. જે ત્રીજો જે હાઇડ્રોજન છે, વાત કરે છે બી એચ થ્રી, જે ત્રીજો હાઇડ્રોજન છે એ ત્રીજા હાઇડ્રોજનને હું અહીંયા લખું છું, આવી રીતના લખું છું, સમજો. હવે થશે શું? તો જ્યારે બી એચ થ્રી આની સાથે રિએક્શન કરવા આવે છે
ત્યારે ઠસે શું કે આ બલ્કી સમૂહ છે, બલ્કી સમૂહ હોવાને લીધે અહીંયા પ્લસ ડેલ્ટા ઉત્પન્ન થશે, અહીંયા માઇનસ ડેલ્ટા ઉત્પન્ન થતો હોય છે. ક્લિયર છે? એટલે કે જે ઇલેક્ટ્રોનની વિદ્યુત ઘનતા છે આ કાર્બન ઉપર વધારે ખેંચાયેલી હોય છે બીકોઝ ઓફ બલ્કી સમૂહ. ક્લિયર? તો હવે થશે શું કે અહીંયા પ્લસ ડેલ્ટા ઉત્પન્ન થયેલું છે, અહીંયા માઇનસ ડેલ્ટા ઉત્પન્ન થયેલું છે, તો થાય શું કે આ બોરોન અને કાર્બન વચ્ચે શું થશે, બન રચાવાની શરૂઆત થાય. આ જે તૂટક રેખા છે શું દર્શાવે છે, બન બનાવવાની શરૂઆત થાય છે. રેડી? હવે સાથે સાથે આ જે હાઇડ્રોજન અને કાર્બન છે પ્લસ અને માઇનસ ડેલ્ટા વચ્ચે બી શું થશે, બન બનાવવાની શરૂઆત થશે, બન એના વચ્ચે બનવાની શરૂઆત થશે. અને સાથે સાથે આ જે પાઈ બન છે જોવા જાય તો આ પાઈ બન શું થશે, તૂટવાની શરૂઆત થશે. પાઈ બન તૂટવાની શરૂઆત થશે. આ શું હોય છે, એક સંક્રાંતિ અવસ્થા જોવા મળશે. આ રીતના શું જોવા મળતી હોય છે, આ રીતની એક સંક્રાંતિ અવસ્થા તમને જોવા મળતી હોય છે. અને કહેશું આપણે સંક્રાંતિ અવસ્થા. હવે તમને આઈડિયા છે સંક્રાંતિ અવસ્થા બહુ ભાઈ સ્ટેબલ નથી હોતી, શું થશે હવે ચાલો સમજો. હવે સંક્રાંતિ અવસ્થા બાદ આ જે બંધ છે આ બંધ બનવાની બની જશે, આ બન બી બની જશે, સાથે સાથે આ બન શું થશે, તૂટી જશે. એને લીધે તમને સંયોજન મળશે, સમજો શું સંયોજન બનશે, સી સીએચ થ્રી. આ જે હાઇડ્રોજન છે મેં અહીંયા લઈ લીધો છે, આ જે બ્લેક વાળો હાઇડ્રોજન હવે જે બની જશે બન, તે આ રીતના હું લખું છું. રેડી? ચાલો બે બન માંથી એક બન તૂટી જશે, અહીંયા આવી જશે સી. આ જે બે હાઇડ્રોજન છે એઝ ઇટ ઇઝ, એક હાઇડ્રોજન અહીંયા દોરી દઉં છું, અહીંયા લખી દઉં છું. હવે અહીંયા એક હાઇડ્રોજન તૂટી ગયો, હવે આ બી એચ ટુ છે તેને હું આ રીતના બી એચ એચ તરીકે લખું છું. ક્લિયર થાય છે? તો આ જે બને છે આનું નામ છે, ત્રણ કાર્બન છે એટલે પ્રોપાઇલ, સાથે બોરોન જોડાયેલો છે માટે આને કહેશું પ્રોપાઇલ બોરોન. શું કહેશું આને? પ્રોપાઇલ બોરોન કહેશું. ચલો સ્ટેપ ક્લિયર થઈ ગયું, આ પહેલું સ્ટેપ છે. હવે સેમ વસ્તુ બીજા સ્ટેપની અંદર ફરીથી પાછો બીજો મોલેક્યુલ આવશે, સી એચ ટુ ડબલ બન સી એચ સી એચ. શું થશે? બીજો મોલેક્યુલ ભાગ લેવા આવશે. તો હવે ફરીથી પાછું કે આમાંથી 100% વાત છે કે બોરોન કયા કાર્બન સાથે જોડાશે, એવા કાર્બન સાથે જોડાશે. હું જ્યાં તૂટક રેખાડી દોરું છું, હવે તમારે દર્શાવવાની જરૂર નથી, હું દર્શાવું છું. એવા કાર્બન સાથે જોડાશે કે જ્યાં બલ્કી સમૂહની હશે, મીન્સ કે આ બલ્કી સમૂહ છે. તો આની સાથે જે જોડાયેલો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન શું કરશે, આ કાર્બન ઉપર જોડાશે. એ થાય? જો આવું જો થાય તો તમને નિપજ શું મળી શકે વિચારીએ. હવે જરાક જોજો, હું આ રીતે નથી દર્શાવતો, જે સી એચ થ્રી છે લખી દઉં છું, બરાબર ધ્યાન આપજો. સી એચ થ્રી થઈ ગયું, આટલું સી એચ થ્રી. પછી આ સી 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 એચ ટુ, અને આવી રીતના હું સી એચ ટુ લખી દઉં છું, સી એચ ટુ થઈ ગયું. પછી પાછું સિંગલ બન સી, પાછા આની સાથે શું જોડાયેલા છે, સી એચ એચ જોડાયેલા છે. રેડી છે? તો એ લખી દઉં છું સી એચ ટુ. હવે આ જે કાર્બન છે એની સાથે બોરોન બી છે, એનું હું આ રીતના હું બોરોન લખી દઉં છું. ડન થઈ ગયું? હવે આ જે બોરોન છે એ આની સાથે જોડાવાનો છે, અને આ જે હાઇડ્રોજન છે એટલે બોરોન સાથેના બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન આ કાર્બન ઉપર જોડાશે, બોરોન આ કાર્બન ઉપર જોડાશે. તો એક હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ જેમ છે તેમ. ડન? હવે સમજો કે બોરોન આની સાથે જે જોડાય તો શું થાય, સી એચ ટુ, સી એચ ટુ ડબલ બનની જગ્યાએ શું રહી જશે, સિંગલ બન. અહીંયા હાઇડ્રોજન આવવાનો માટે એ બની જશે સી એચ ટુ, અને જેમ છે તેમ સી એચ થ્રી. થઈ ગયું? તો આ રીતના તમારો બીજો મોલેક્યુલ જોડાશે. સેમ આ જ પ્રમાણે આપણે શું કરીએ, ભાઈ ત્રીજો મોલેક્યુલ બી આવશે, સી એચ ટુ ડબલ બન સી એચ સી એચ થ્રી. જો ત્રીજો મોલેક્યુલ જોડાવા આવે તો સેમ એઝ ઇટ ઇઝ, કે જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન શું કરશે, સી સાથે જોડાશે, અને આ જે બોરોન છે, બોરોન શું કરશે, આ કાર્બન ઉપર જોડાશે. આવું તમારે કરવાની જરૂર નથી. આઈડિયા આવે છે? ચાલો તો થશે શું, ફરીથી પાછું લખું, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ બી. હવે આ જે હાઇડ્રોજન છે એ છોડી દઉં, આપણે હું જે છે જેટલું છે એટલું બધું લખી દઉં, સી એચ ટુ સી એચ થ્રી. થઈ ગયું આટલું? હવે સમજો કે આ જે બોરોન છે સીધો આ કાર્બન સાથે જોડાવાનો, એટલે શરૂઆત કરીએ સી એચ ટુ ડબલ બનની જગ્યાએ સિંગલ બન, આ હાઇડ્રોજન આની સાથે જોડાશે, બની જશે સી એચ ટુ
बनी जैसे सी एच थ्री। आज तमारी नीपज बनेली हती जेने कहेवाशे डाई प्रोपाइल बोरेन बनी हती। आज बनी छे एनु नाम छे ट्राई प्रोपाइल बोरेन कहेवाशे, कारण के एनी साथे त्रण प्रोपाइल जोड़ायेला छे बोरोन साथे, माटे एनु नाम बनी जशे ट्राई प्रोपाइल बोरेन। तो आ आपणो पहेलो स्टेप रेडी थयो, શું થયું? પહેલું સ્ટેપ રેડી થયું જેમાં આપણે ટ્રાઈ પ્રોપાઇલ બોરેન નિપજ બને છે, ડન। હવે વાત કરીએ સ્ટેપ ટુ। સ્ટેપ ટુ માં શું થાય છે, કેવી રીતના રિએક્શન થાય છે સમજીએ। તો મેં તમને પહેલા જ કીધું છે કે આ રિએક્શન બેઝની હાજરીમાં જ થશે। તો આમાં જે બેઝ છે એ બેઝ ખૂબ જ શું હોય છે, ઇમ્પોર્ટન્ટ હોય છે। બેઝની હાજરીમાં રિએક્શન થશે, આ ઓએચ માઇનસ હશે બેઝ એટલે। ચાલો, કોની હાજરી? હાઇડ્રોજન પરોક્સાઇડ મીન્સ કે એચ ઓ ઓ એચ, આ રીતે શું હોય છે, હાઇડ્રોજન પરોક્સાઇડ હોય છે। તો આ જે બેઝ છે, બેઝ શું કરશે, આ ઇલેક્ટ્રોન યુગમાં હાઇડ્રોજનને આપી દેશે અને આ જે છે એ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ જશે, જેને લીધે તમને મળશે એચ ઓ એચ, અહીંયા થઈ જશે પ્લસ, એટલે કે બની સોરી ફોર ધેટ, બે એક એચ સાથે વપરાઈ જશે, એક ઓલરેડી માઇનસ છે, માઇનસ જશે માટે આની પાસે ઓલરેડી બે રહેશે, તો બનશે એચ ટુ ઓ। વટા બીજું બનશે, આ બન આની પર ટ્રાન્સફર થાય છે એટલે કે ઓ ઓ એચ આની પર થઈ જશે વધારે, એટલે કે બનશે માઇનસ, બનશે આની પર જેમ છે તેમ, ચાર ટપકા ઓલરેડી લેવાના, રેડી છે। તો પહેલા સ્ટેપમાં આ રીતનું તમારું આયન બનશે। ચાલો હવે જો સેકન્ડ સ્ટેપમાં શું થાય, મીન્સ કે એમ જ વાત કરીએ। હવે આ જે ટ્રાય આલ્કાઇલ છે આર આર આર, તો બહુ મોટું વધારે પડતું લખવું પડે, ચાલો કઈ વાંધો નહીં, હું લખું છું સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ, અહીંયા છે બોરોન સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી છે, રેડી છે। હવે આની સાથે શું થવાનું સમજો, આની સાથે રિએક્શન કરવા માટે આવશે ઓ માઇનસ ઓ એચ, ઓ માઇનસ ઓ એચ શું કરવા રિએક્શન કરવા આવશે। તો આ જે બી માઇનસ છે સમજી લેજો, જે માઇનસ વાળો ભાગ છે એ માઇનસ વાળો ભાગ સીધો જ બોરોન ઉપર અટેક કરશે, યાદ રાખજો, જે માઇનસ વાળો ભાગ છે શું કરશે, સીધો જ બોરોન ઉપર અટેક કરશે, જેને લીધે થશે શું। તો આ જે ભાગ છે એને હું માની લઉં કે આર તરીકે, હવે આર તરીકે લઉં છું, એ આર છે આપણો, એટલે કે આર તરીકે કોણ છે, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ, એટલે કે આપણો આર બી, અહીંયા બી શું છે, આર છે, આ જે ભાગ છે ને ઉપર ડરશે, આ રીતના ત્રણ આર આર જોડાયેલા છે, હવે બી સાથે આ અટેક કરવાનો, એટલે બનશે ઓ ઓ એચ, ક્લિયર છે। માટે બી પર શું થશે, નેગેટિવિટી વધી જશે, કારણ કે ઇલેક્ટ્રોન યુગમાં બોરોને દાન થાય છે, તો આ રીતના નેગેટિવિટી વધી જશે। હવે થશે શું, હવે બરાબર સમજો કે આ જે ઓએચ છે એ નીકળી જશે, કેમ, કારણ કે આ જે બંધ છે જે આર છે એ આર શું કરે છે, આની સાથે જોડાવા માટે આવે છે। તો આ રીતના જો થાય તો આર બી ઉપરનો આર એઝ ઇટ ઇઝ જેમ છે તેમ, હવે આ જે ઓ છે એ ઓ સાથે આર જોડાઈ જશે, વટ્ટા ઉત્પન્ન થશે ઓ એચ માઇનસ, ઉત્પન્ન થશે આ રીતના ઓ એચ માઇનસ બની જશે, ક્લિયર થાય છે। અને જે બોરોનનો જે માઇનસ છે, માઇનસ બી ગાયબ થઈ જશે, કારણ કે ઓલરેડી આ ઉપર ચાલ્યો જશે, તો આ રીતનું તમને સંયોજન મળશે। તો આ એક આવ્યો, સમજો કે આ એક આવો મોલેક્યુલ આવ્યો, એવો કેટલા આવશે, બીજો પણ આવશે, એવો ત્રીજો પણ આવશે, એવો બીજો પણ મોલેક્યુલ આવશે। ચાલો આપણે દોડતા જઈએ કે આ જે સંયોજન છે જ, આ જે નિપજ બની છે એમાં ફરીથી પાછો આવો બીજો મોલેક્યુલ આવશે ઓ ઓ એચ માઇનસ, તો આ શું કરશે, ફરીથી પાછો બોરોન પર અટેક કરવાનો, આર બી આર ઓ આર ઓ ઓ એચ, સેમ વસ્તુ ફરીથી પાછું પાછું શું થશે, અહીંયા માઇનસ બનશે, આ પાછું નીકળી જશે, શું થશે, અહીંયા નીકળી જશે। હવે આ જે ઓ છે એ ઓ શું કરશે, આની સાથે જોડાઈ જશે, જેને લીધે
તમને નીપજ બનશે શું બનશે આર આ ઓ આની સાથે જોડાઈ જવાનો સોરી ફોર ધેટ થોડીક મારી મિસ્ટેક ઠીક આ જે આર છે એ આર આ ઓ સાથે જોડાઈ જશે આ ઓ એચ નીકળી જશે મારે થશે શું બોરોન ઓ આર આ ઓ જેમ છે તેમ એની સાથે આર આવી જશે ઓ એચ માઇનસ નીકળી જશે અને આર જેમ છે તેમ ક્લિયર થયું આ રીતના બીજો મોલેક્યુલ આવશે સેમ ત્રીજો મોલેક્યુલ આવશે ઓ ઓ એચ માઇનસ તો માઇનસ વાળું શું કરશે સીધો બોરોન સાથે જોડાશે તો બનશે બોરોન ઓ આર ઓ આર અહીંયા જેમ છે તેમ હવે આ જો આની સાથે જોડાય તો બનશે ઓ ઓ એચ બોન ઉપર નેગેટિવિટી આવશે ક્લિયર થઈ ગયું અને સાથે સાથે ભાઈ એક આર ઓલરેડી છે જ હવે થશે શું કે આ આર શું કરશે ઓ સાથે જોડાવા આવશે જેને લીધે આ જે બન છે એ ઓ સાથે નીકળી જતો હોય છે તો તમને સંયોજન મળી જશે સમજો બોરોન ઓ આર ઓ આર ઓ આર આ રીતનું સંયોજન બનશે ક્લિયર હવે આની સાથે જોડાવા માટે પાણીના ત્રણ મોલેક્યુલ પાણીના આવશે પાણીના આવશે ઇન્ડિવિજ્યુઅલ આ ત્રણ મોલેક્યુલ પાણીના માં શું થવાનું એચ અને ઓ એચ આવવાના એચ અને ઓ એચ આવશે તો શું થશે ઓ એચ માઇનસ અને ઓ એચ માઇનસ આ રીતના આવશે સાથે આવશે એચ પ્લસ અહીંયા હું લખું છું એચ પ્લસ અને આ રીતના આવશે એચ પ્લસ તો થશે શું કે આ જે ઓ એચ છે એ ઓ એચ શું કરશે આ આરને લઈ જશે આ જે ઓ એચ છે એ શું કરશે આરને લઈ જશે અહીંયા આપણે લખીએ આ રીતના ટીની સાઇન દોડીએ આર પર આ જે ઓ એચ છે એ શું કરશે આરને ઇલેક્ટ્રોન આપી દેશે અને આ જે એચ છે એ ઓ સાથે જોડાઈ જશે એચ કોની સાથે જોડાઈ જશે આ બંધ એચ પ્લસ સાથે જોડાઈ જશે સેમ આ જે બંધ છે એ બંધ કોને આપી દેશે એચને આપી દેશે જેને લીધે થશે શું આર ઓ એચ ત્રણ મોલ મળી જશે ત્રણ મોલ શું મળી જશે આર ઓ એચ મીન્સ કે આ એક આર ઓ એચ બની જશે આ એક આર ઓ એચ બની જશે સાથે સાથે આ એક આર ઓ એચ બની જશે મીન્સ કે ત્રણ તમને પ્રાથમિક આલ્કોહોલ આ રીતના મળી જશે અને સાથે સાથે તમે ચેક કરશો તો બીજું સંયોજન શું બને બી ઓ એચ ઓ એચ ઓ એચ આ રીતના બનતું હોય છે જેને આપણે કહીએ છીએ એચ થ્રી બીઓ થ્રી જે છે આપણું બોરિક એસિડ તો આ પ્રકારે તમે જોશો તો હાઇડ્રોબોરેશનની ક્રિયાવિધિ થાય છે ક્લિયર થાય છે તો આ રીતે તમે નીપજ મીન્સ કે આ ક્રિયાવિધિ માત્ર સમજવા માટેની છે કે ખરેખર કેવી રીતના રિએક્શન થાય છે કારણ કે બુકમાં તમને ક્રિયાવિધિ આપી નથી તો ભાઈ એક્ઝામમાં પૂછાવાના ચાન્સ પણ ઓછા પણ ખરેખર કેવી રીતના તમારી નીપજ બને છે એ આ ક્રિયાવિધિ દ્વારા સમજી શકાય છે તો આજના પૂરતું મીન્સ કે હું આટલે સુધી જ રાખું છું આજે આપણે ત્રણે ત્રણના બંધારણ જોયા સાથે સાથે આલ્કોહોલની બનાવટની શરૂઆત કરી અને તેમાં એક જ બનાવટ જોઈ આલ્કિન સંયોજનમાંથી ને એ આલ્કિન સંયોજનમાં બે બનાવટ છે એક છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા અને બીજું છે ડાયબોરેન એટલે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા તો બંને નીપજ બંને પ્રક્રિયા દ્વારા બનતી જે નીપજ છે એક બંને કેવી હોય છે વિરુદ્ધ હોય છે કયા કિસ્સામાં જો અસમ્મિતીય આલ્કિન હોય તો જો બંનેમાં સમ્મિતીય આલ્કિન હોય તો બંનેમાં નીપજ કેવી બનતી હોય છે સેમ બનતી હોય છે ક્લિયર છે બીજી એક વસ્તુ યાદ રાખવા જેવું છે કે આ જે ડાયબોરેન છે એ હવામાં ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય છે માટે એને THF ટેટ્રા હાઇડ્રોફ્યુરાનમાં રાખવામાં આવે છે અથવા તો ઇથરમાં રાખવામાં આવે છે આઈડિયા હવે તો આજના દિવસ પૂરતું ખાલી આટલું જ રાખીશું નેક્સ્ટ વિડીયોની અંદર હજુ પણ આપણે આલ્કોહોલની બનાવટ જોવાના છે તેને સમજીશું અને સાથે સાથે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફિનોલની બનાવટ પણ જોઈએ જો કવર થતી હોય તો ફિનોલની બનાવટ બી આપણે કવર કરી લઈશું તો આ વિડીયોમાં આપણે આજે આટલે સુધી રહીએ તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર